जय स्वामी नारायण। गुड मॉर्निंग स्टूडेंट्स, नाउ टुडे वी आर गोइंग टू लर्न अबाउट फंक्शंस अहेड। दैट मीन्स आजे आपणे फंक्शंस विषे आगळ जोवानुं छे। मित्रों, अगाउ तमने फंक्शंस विषेना चार वीडियोज आपणे आप्या, तमे जोया हशे અને એમાં તમે પ્રેક્ટિસ પણ કરી હશે। હવે આજનો જે બે ફંક્શન્સ આપણે ચલાવવાના છે એ ખૂબ જ અગત્યના ફંક્શન્સ છે। મિત્રો, ફંક્શન્સ પહેલાં આપણે જે ટોપિકની ચર્ચા કરી એ ટોપિક હતું કન્જક્શન્સ। કન્જક્શન્સ અને ફંક્શન્સ આને સીધો સંબંધ છે મિત્રો। કેમ તો તમે જાણો છો એ પ્રમાણે આજે જે જે કોઈ પણ કન્જક્શન્સ આપણે શીખવાડ્યા છે એ કન્જક્શન્સ વખતે જ મેં તમને કહ્યું હતું કે આ કન્જક્શન્સ તમને ફંક્શન્સમાં ખૂબ ઉપયોગમાં આવશે। ફંક્શન્સને આઇડેન્ટિફાઈ કરવા માટે મિત્રો, ફંક્શન્સને ઓળખવા માટે તમારે કન્જક્શન્સ ખૂબ અનિવાર્ય હોય છે। કન્જક્શન્સ આપણે જે શીખ્યા એ કન્જક્શન્સની વાક્યરચનાઓ પણ ખૂબ જ અગત્યની છે, કારણ કે આપણે જે ફંક્શન્સ ત્રણ રીતે પૂછાય છે ઓળખવામાં, તો ઓળખવામાં તો ખાલી તમારે કન્જક્શન્સને યાદ રાખવાના છે અને એમાં કેવો ભાવાર્થ છે એના ઉપરથી તમે ફંક્શનને આરામથી ઓળખી શકો। પરંતુ જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે ફંક્શન્સ પૂછાય છે એમાં તમારે વાક્ય રચના યાદ રાખવી પડે। તો આપણે કન્જક્શન્સ શીખવાડતી વખતે પૂરેપૂરી વાક્ય રચનાઓ શીખવાડેલી છે અને એ વાક્ય રચના પ્રમાણે તમારે એક વાક્ય આપેલું હોય, બીજું વાક્ય આપણે આપણી જાતે પૂર્ણ કરવાનું હોય છે, તો એ આપણને કન્જક્શન્સ શીખ્યા હોય તો જ ફંક્શન્સ છે ને મિત્રો વ્યવસ્થિત રીતે આવડી જાય ને, ખબર પણ પડી જાય। એટલે ફંક્શન્સ અને કન્જક્શન્સ આ બંને એકબીજા સાથે જોડાયેલી બાબત છે। કન્જક્શન્સ આવડતા હોય તો ફંક્શન્સ આવડે જ, આવી વસ્તુ છે। કેટલાક ફંક્શન્સ એવા છે કે જેને તમારે ભાવાર્થથી સમજવાના છે, પણ આજે આપણે જે ફંક્શન્સ બે જોવા જઈ રહ્યા છીએ એક જે ફંક્શન્સ છે એ ટોટલી કન્જક્શન્સ ઉપર આધારિત છે। તો આજે કયું ફંક્શન્સ આપણે જોવા જઈ રહ્યા છીએ, તો તમને ચાર વિડીયોમાં 16 ફંક્શન્સ તો શીખવાડ્યા, આજેનું 17 અને 18માં નંબરનું ફંક્શન્સ છે। અને અગાઉ થોડા સમય પહેલાં આપણે ડિગ્રી શીખવાડી, એ ડિગ્રી એટલે એક ફંક્શન્સ એ આવી જાય છે કમ્પેરિઝન, એટલે ટોટલ 19 ફંક્શન્સ તમારે ક્લિયર થઈ જશે મિત્રો। આગળના વિડીયોમાં બાકી રહેતા હશે તો આપણે એક ઓર વિડીયો બનાવી અને બાકી રહેતા ફંક્શન્સને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું, પણ આટલા જેટલા ફંક્શન્સ ચલાવ્યા છે એ ખૂબ અગત્યના છે। તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન। કન્ડિશન એટલે શું? તો મિત્રો, શરત। તમે જાણો છો કે કન્ડિશન આપણે વારંવાર બોલવાની થાય છે, કેટલીક વાર આપણે કન્ડિશન દરેકની આગળ મૂકતા હોય કે જો ભાઈ તું આમ કરીશ ને તો જ હું તારી સાથે ઊભો રહીશ, અથવા તો જો તું મને મારું કામ કરી આપીશ તો હું તને સાથ આપીશ, કોઈ પણ કન્ડિશન હોય છે, જો તું મને પેન નહીં આપે, જો તારો ચોપડો નહીં આપે તો હું તારી સાથે વાત નહીં કરું, આપણે કન્ડિશન મૂકતા હોઈએ છીએ, શરત મૂકતા હોઈએ છીએ। આવા જે વાક્યો છે, જો વરસાદ નહીં આવે તો ખેડૂતો ખુશ થશે નહીં, તો આવા જે વાક્યો છે કન્ડિશનલ વાક્યો છે, આગળની જે ક્રિયા છે એ ક્રિયા કન્ડિશન પર આધારિત છે। તો આવા વાક્યોને શો કરવા માટે, આવા વાક્યો દર્શાવવા માટે આપણે કયા સંયોજકોનો ઉપયોગ કરીએ છીએ? તો એ સંયોજકોની અંદર મેં તમને શીખવાડેલા છે, છતાં એ જ વાક્યો, એવા જ વાક્યો આજે આપણે ફરી લીધા છે, એટલે તમને બે વાર આ વાક્યો શીખો છો તો પછી તો તમારે એ દ્રઢ થઈ જવું જોઈએ મિત્રો। તો આની અંદર આપણે કન્જક્શન્સ
તરીકે ઇફ, ઇફનો મતલબ છે જો તો. અનલેસ, અનલેસ વાક્યને નેગેટિવ બનાવે છે, આપણે કન્જક્શન્સમાં જોયેલું છે, જો નહીં તો. પછી ઓર શબ્દ છે. ઓર શબ્દ એ મિત્રો નહીતરના સંદર્ભમાં પણ વપરાય છે અને ઓર અથવાના સંદર્ભમાં પણ વપરાય છે. એટલે ઓર જે ફંક્શન્સ છે એ બધામાં યુઝ થાય છે, તો આપણે એનો ગુજરાતી સમજવું જરૂરી છે વાક્યનું, કે વચ્ચે રહેલો ઓર શબ્દ અથવા બતાવે છે કે ઓર શબ્દ નહીતર બતાવે છે, એ પછી જ ફંક્શન્સનું નામ નક્કી કરવું. પછી અધરવાઇઝ, એ તો નહીતર એનો એક જ અર્થ થાય છે નહીતર, અને એક શબ્દ છે ઓર એલ્સ, એનો અર્થ પણ થાય છે નહીતર. આમાંથી કોઈ પણ કન્જક્શન્સ આપણને વાક્યમાં જોવા મળે તો આપણે પ્રેમથી ફંક્શનનું નામ, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, શોઈંગ કન્ડિશન, નેરેટિંગ કન્ડિશન, જે કંઈ પણ હોય કન્ડિશન ફંક્શન છે, નક્કી થઈ જાય છે મિત્રો. એ તમારે આટલા શબ્દો જ યાદ રાખવાના ને, એ શબ્દોને આધીન ફંક્શનનું નામ યાદ રાખવાનું, તમારા માટે ક્લિયર વસ્તુ થઈ જાય મિત્રો. એટલા માટે આપણે લખ્યું કે આ ફંક્શનમાં શરતી વિધાનો હોય છે, કન્ડિશનલ ક્લોઝ કહી શકાય, શરતી વિધાનો એટલે કન્ડિશનલ ક્લોઝ હોય છે, જેમાં કોઈ પણ ક્રિયા કરવા માટેની શરત હોવાથી એને કન્ડિશન કહેવામાં આવે છે. કોઈ પણ ક્રિયા કરવા માટે કન્ડિશન હોય છે કે ભાઈ તું, હું તારી સાથે ક્યારે બોલીશ, જ્યારે તું તારો ચોપડો આપીશ, તો એ કન્ડિશન મૂકીએ છીએ, એટલે કન્ડિશનલ ક્લોઝ એને એટલા માટે કહીએ છીએ મિત્રો. હવે એના એક્ઝામ્પલ્સ આપણે 6 એક્ઝામ્પલ આપી અને આ વાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો કે આ બાબતમાં તમારે ખાસ શું જોવાનું છે, પાછળના વાક્યો મોટા ભાગે આપણે જોઈએ, 1 2 3 4 5 6 વાક્યો બધા ભવિષ્યકાળમાં છે, એ કોમન બાબત. પાછળના બધા વાક્યો ભવિષ્યકાળમાં છે, તો એનો મતલબ એ થયો કે કન્ડિશન જ્યારે ફંક્શન પૂછાય અથવા તો આપ સંયોજકોમાંથી કોઈ પણ સંયોજક પૂછાય, તો પાછળનું વાક્ય ભવિષ્યકાળમાં આવે એ નક્કી થઈ ગયું. એટલે આપણે યાદ રાખવાનું કે ભવિષ્યકાળ એટલે શું, તો કરતા, શેલ, વિલ, ક્રિયાપદનું મૂળ રૂપ ને અન્ય શબ્દો, આટલું યાદ રાખવાનું. કરતા, વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ, આટલું લખો એટલે વાક્ય ભવિષ્યકાળનું બની જાય. તો આ કન્ડિશનમાં બીજું વાક્ય તો ભવિષ્યકાળનું જ આવવાનું છે. એટલે જો બે વસ્તુ થઈ, કન્જક્શન્સથી તમે ઓળખી શકશો ઇફ છે તો કન્ડિશન, જે અનલેસ છે તો પણ કન્ડિશન, જે અધરવાઇઝ છે તો પણ આ ફંક્શન કન્ડિશન છે એવું નક્કી થઈ ગયું. હવે તમારે જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય, તો તમારે નક્કી થઈ ગયું કે ભાઈ આગળનું જે વાક્ય છે એ સાદા વર્તમાનકાળનું હોય અને પાછળનું વાક્ય ભવિષ્યકાળનું હોય, તો એ વાક્ય આપણે જે નવું બનાવવાનું છે ભવિષ્યકાળમાં બનાવવાનું છે એવું નક્કી થઈ જાય છે મિત્રો. એટલે બહુ જ ઝડપથી તમને આ ફંક્શન આવડી જાય, અને પાછું પૂછાતું ફંક્શન છે, આવડી તો ઝડપથી જાય અને પૂછાય પણ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો પહેલો ઉદાહરણ, એક્ઝામ્પલ્સ આપ્યું છે આપણે, ઇફ હી ઇન્વાઇટ્સ મી, આ વાક્યનો મતલબ થાય જો તે મને આમંત્રણ આપશે તો. હવે તમને એક પ્રશ્ન થાય મિત્રો કે અહીંયા ઇન્વાઇટ્સ લખ્યું છે, સાદો વર્તમાનકાર છે, અને સાહેબ એનું ગુજરાતી કરે છે એ તો ભવિષ્યકાળ બોલે છે, આવો પ્રશ્ન થવો જોઈએ. તો એ મેં તમને કન્જક્શન્સ વખતે ખાસ ક્લેરિફિકેશન કર્યું હતું કે ઇફ અનલેસ વાળા વાક્યો બોલાય ભવિષ્યકાળને લખાય સાદો વર્તમાનકાર, ઇફ અને અનલેસ જેમાં યુઝ થયો હોય એ વાક્ય લખાય છે સિમ્પલ પ્રેઝન્ટમાં, બોલાય છે ફ્યુચર ટેન્સ. એટલે આપણે અહીંયા બોલીશું કે જો તે મને આમંત્રણ આપશે તો, આઈ વિલ એટેન્ડ ધ પાર્ટી, હું પાર્ટી એટેન્ડ કરીશ. એનો મતલબ એમ થાય કે જો તે મને આમંત્રણ નહીં આપે તો હું પાર્ટી એટેન્ડ નહીં કરું. અહીંયા ઇફના બદલે અનલેસ મૂકી દઈએ તો અહીંયા સીધું નોટ થઈ જાય, ઇઝી છે. બીજું વાક્ય છે અનલેસ ઇટ રેન્સ. અનલેસ વાક્યને નેગેટિવ બતાવે છે મિત્રો, આપણે કન્જક્શન્સમાં જોયું છે, છતાંય આપણે આ વાક્યનું ગુજરાતી કરીશું તો શું થશે, જો વરસાદ નહીં પડે તો.
આપણે આ ગુજરાતી એટલા માટે કરવાનું કે આ પાછળનું વાક્ય કેવું લખવું છે આપણને ખબર પડવી જોઈએ. કન્ડિશન શું મૂકવાની છે, કન્ડિશન આ છે તો શું ક્રિયા નહીં થાય કે થશે એ આપણે જોવું પડે. જો વરસાદ નહીં પડે તો શું નહીં થાય, તો તમે ધ ફાર્મર્સ વિલ બી અનહેપી, ખેડૂતો દુઃખી થશે, ખેડૂતો ખુશ નહીં થાય એવો અર્થ છે. એવું જરૂરી નથી કે આ જ વાક્ય લખવું, તમે ગમે તે લખો. જો વરસાદ નહીં પડે તો બીજું શું થઈ શકે, ધ ક્રોપ્સ વિલ બી ફેઇલ્ડ, આપણે કહીશું પાક નિષ્ફળ જશે. બરાબર, પીપલ વિલ હેરેસ, લોકો હેરાન થશે, પરેશાન થશે. બરાબર, તો એની અસર ગમે તે હોઈ શકે જો વરસાદ નહીં પડે તો. તો એ આપણા રીતે કોઈ પણ વાક્ય ક્રિએટ કરી શકાય. આગળનું વાક્ય છે હરી અપ અધરવાઇઝ ધ પાર્ટી વિલ ફિનિશ. હરી અપ એટલે ઉતાવળ કરો, ઉતાવળ રાખો, નહીતર પાર્ટી સમાપ્ત થઈ જશે, પાર્ટી પૂર્ણ થઈ જશે. તો અધરવાઇઝનો મતલબ અહીંયા નહીતર એ પણ કન્ડિશન બતાવે છે. તો ઇફ, અનલેસ, ઓર, અધરવાઇઝ અને ઓર એલ્સથી આપણે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એ ફંક્શન્સ દર્શાવીએ છીએ અથવા તો વાક્ય પૂર્ણ કરીએ છીએ. મિત્રો ખાસ સમજવાનું રાખો. આગળનું આપણે એક્ઝામ્પલ લીધું છે ડુ યોર વર્ક સિન્સિયરલી. તમે તમારું કામ સિન્સિયરલી કરો, ઈમાનદારીપૂર્વક કરો. ઓર નહીતર આઈ વિલ પનિશ યુ, સાહેબ કહેતા હોય છે નહીતર હું તમને સજા કરીશ. તમારું કામ સિન્સિયરલી કરો, ધ્યાન રાખીને કરો, એટેન્ટિવલી કરો, અધરવાઇઝ આઈ વિલ પનિશ યુ. ઇફ યુ વર્ક હાર્ડ, અહીંયા ઓરનો મતલબ નહીતર લેવામાં આવ્યો છે. જો તમે સખત મહેનત નહીં કરો તો, અનલેસ હોય તો એવો ભાવાર્થ થાય, પણ ઇફ છે એટલે શું થશે, ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો તો એનું પરિણામ શું આપશે, યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ્સ, તમને સારું પરિણામ મળશે. તો આ એક કન્ડિશનલ ક્લોઝ થયું મિત્રો. રીચ ઇન ટાઈમ એટ સ્ટેશન, સ્ટેશને સમયસર પહોંચી જજો. અધર ઓર એલ્સ, અહીંયા શબ્દ લીધો છે ઓર એલ્સ, એનો મતલબ પણ નહીતર થાય છે. યુ વિલ મિસ ધ ટ્રેન, નહીતર તમે ટ્રેન ચૂકી જશો. તો મિત્રો આખું એ જે છ વાક્યો છ એક્ઝામ્પલ સાથે આપણે ઇફ અનલેસ ઓર અધરવાઇઝ ઓર એલ્સથી તમને જે પણ ફંક્શન સમજાવ્યું, ફંક્શન ખૂબ અગત્યનું છે, એની વાક્યરચના યાદ રાખવાની, એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અને આઈડેન્ટિફાય બધામાં આપણને ઓળખવામાં તકલીફ પડે નહીં. સમજી ગયા મિત્રો? ઓકે, હવે આગળનું ફંક્શન્સ છે શોઈંગ ઓલ્ટરનેટિવ ચોઈસ. શોઈંગ ઓલ્ટરનેટિવ ચોઈસમાં શું છે મિત્રો? તો શોઈંગ ઓલ્ટરનેટિવ ચોઈસમાં વિકલ્પની પસંદગી તમારે ખાસ, આપણે ઘણી બધી વખત વિકલ્પોની પસંદગી કરવાની હોય છે કે ભાઈ કાં તો અથવા. આપણે આ પણ કન્જક્શન્સની અંદર શીખવાડી દીધા છે. ઓર શબ્દ જુઓ, ઓર શબ્દ કન્ડિશનમાં પણ આવ્યો, અહીંયા પણ આવ્યો, અહીંયા અથવાના સંદર્ભમાં લેવાનો. અહીંયા જે ઓર લઈએ એ કયા સંદર્ભમાં લઈશું મિત્રો? અથવાના સંદર્ભમાં. અને અહીંયા નહીતરના સંદર્ભમાં લીધો એટલે એનું ગુજરાતી શું થાય એના ઉપર એનું ફંક્શન નક્કી થાય છે. તો બે વસ્તુની તમારે જો ક્વેશ્ચન પેપર આવે ને, ક્વેશ્ચન પેપર એમાં જોજો, એકની ઓરમાં એક પ્રશ્ન હોય, કાં તો આ લખો અથવા આ લખો, બેમાંથી એક જ લખવાનો હોય. એટલે વચ્ચે શું લખ્યું છે આપણે નથી, ઓરમાં પૂછાયો છે, ઓરમાં પૂછાયો છે, ઓરમાં પૂછાયો છે, એનો મતલબ વિકલ્પ, વિકલ્પ આપ્યો છે. બે પ્રશ્નોમાંથી જે આવડતો હોય તે લખો, એટલે વિકલ્પની પસંદગી છે મિત્રો. તો ઓર, આઈધર ઓર, આઈધર ઓર પણ આપણે જોયું, કાં તો અથવા, નાઈધર નોર, બંનેમાંથી એક પણ નહીં. નાઈધર પોતે વાક્યને નેગેટિવ બતાવે છે મિત્રો, તો બંનેમાંથી એક પણ નહીં. પ્રિફર ટુ,
પ્રિફર ટુ શબ્દ મિત્રો ખાસ તમારા માટે નવો છે, ધ્યાન રાખવું, આ ઘણી બધી વખત પૂછતો હોય છે. પ્રિફર સાથે હંમેશા ટુ જ વપરાય એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. પ્રિફર ટુ, પ્રિફર એટલે વધુ પસંદ કરવું, ટુ એટલે ના કરતાં, ના કરતાં હું આ વસ્તુને વધારે પસંદ કરું છું એમ કહેવું હોય કે ભાઈ આઈ પ્રિફર ઇંગ્લિશ ટુ હિન્દી, હિન્દી કરતાં હું ઇંગ્લિશને વધારે પસંદ કરું છું, તો આઈ પ્રિફર ઇંગ્લિશ ટુ હિન્દી એવું કહી શકાય. આઈ પ્રિફર ટી ટુ કોફી, એટલે ચા કરતાં, કોફી કરતાં ચાને હું વધારે પસંદ કરું છું, આવી વાત થાય. તો પ્રિફર ટુ, નાઇધર નોર અને વુડ લાઈક, આપણે કોઈને પૂછવું હોય આપણા ઘેર મહેમાન આવ્યા હોય તો વુડ લાઈકથી પ્રશ્ન પૂછી શકાય, વુડ યુ લાઈક ટી ઓર કોફી, તમને ચા ફાવશે કે કોફી. વુડ શબ્દનો ઉપયોગથી આપણે કોઈને વિનંતી પણ કરી શકીએ છીએ અને વિકલ્પ પણ પૂછી શકાય છે. મિત્રો, તો આપણે આ બધી તમને ક્લ્યુ આપીએ છીએ, આ ક્લ્યુ આઈધર ઓર, નાઇધર નોર, પ્રિફર ટુ, ઓર, વુડ લાઈક, આ બધાનું ગુજરાતી એટલા માટે નથી લખતો કે અગાઉ મેં તમને કન્જક્શન્સમાં વ્યવસ્થિત સમજાવેલું છે એ વાક્યોને પણ, અને વાક્યોને તમે બરાબર વાક્યરચનાથી સમજી લેશો તો તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ વાંધો આવે નહીં. આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં અડધું વાક્ય આરામથી પૂરું કરી શકીએ. તમને મેં સમજાવ્યું છે કે આઈધર ઓર ક્યાં આવે, નાઇધર નોર ક્યાં આવે, જે વિકલ્પો બે હોય એ બંનેની આગળ આઈધર અને બંનેની વચ્ચે ઓર, અથવા તો એ બંનેની આગળ નાઇધર અને બંનેની વચ્ચે નોર. નાઇધર સાથે નોર જ શબ્દ વપરાય, આઈધર સાથે ઓર શબ્દ વપરાય છે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો વિકલ્પ બેમાંથી એકની પસંદગી અથવા બંનેમાંથી એક પણ નહીં, બરાબર, આવા સંદર્ભ બતાવવા માટે આપણે આ ફંક્શન્સનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. તો એનાથી આ ફંક્શનને યાદ રાખવા માટે, ઓલ્ટરનેટિવ ચોઇસ અને કન્ડિશન બંનેને યાદ રાખવા માટે તમારે કન્જક્શન્સ જ યાદ રાખવાના છે ખાસ. એટલા માટે આપણે કન્જક્શન્સની અહીંયા ફંક્શન્સની અંદર ખાસ ચર્ચા કરીએ છીએ. હવે આના એક્ઝામ્પલ્સ તમે જુઓ મિત્રો, બધા શબ્દોથી આપણે એક્ઝામ્પલ્સ આપ્યા છે છ અહીંયા પણ. ધારો કે શી વિલ વિઝિટ આઈધર રાજસ્થાન ઓર સોમનાથ, એનો મતલબ એ થયો કે તે કાં તો રાજસ્થાન અથવા સોમનાથની મુલાકાત લેશે, બંનેની નહીં, બંનેમાંથી કોઈ પણ એકની, કાં તો સોમનાથ જશે અથવા રાજસ્થાન જશે. એટલે આ વસ્તુ બેમાંથી એક વિકલ્પ પસંદગીની વાત આવે, ટૂંકમાં જ્યાં વિકલ્પની વાત આવે એ ફંક્શન્સને ઓલ્ટરનેટિવ ચોઇસ કહેવાય, આ આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ મિત્રો. આઈધર માય પાપા ઓર માય મધર વિલ કમ, કાં તો મારા પપ્પા અથવા મારી મમ્મી આવશે, એટલે બંને નહીં આવે, મમ્મી પપ્પા બંને. આપણે વાલી મીટિંગ હોય તો તમને કોઈ પૂછે કે ભાઈ કોણ મળવા આવવાનું તમને, તો તમે તરત કહો મારા મમ્મી કે મારા પપ્પા. આપણે કહીએ બંને નહીં, તમે આ વાક્ય બોલી શકો, આઈધર માય પાપા ઓર માય મધર, કોણ આવવાનું છે ખબર નહીં, મમ્મી આવે કે પપ્પાએ આવે, પણ બંનેમાંથી કોઈ એક જ આવવાનું છે. તો આઈધર માય પાપા ઓર માય મધર વિલ કમ એવું તમે કહી શકો. શી લાઇક્સ, આનો મતલબ થાય તેને ગમે છે, પણ શી લાઇક્સ નાઇધર એટલે એને ગમતું નથી. શું નથી ગમતું? કેજ્ડ બર્ડ્સ, પાંજરામાં પુરાયેલા પક્ષીઓ. નોર કેજ્ડ એનિમલ્સ, અથવા પાંજરામાં પુરાયેલા પ્રાણીઓ એને ગમતા નથી, એટલે બંનેમાંથી એક પણ વસ્તુ એને પસંદ નથી એવું આપણે કહી શકીએ. આગળનું એક્ઝામ્પલ છે કે માય સિસ્ટર પ્રિફર્સ ટી ટુ કોફી, મારી બેન પ્રિફર કરવું એટલે વધુ પસંદ કરે છે ટી એટલે ચાને, ટુ એટલે ના કરતાં વધારે કોફી, કોફી કરતાં વધારે ચાને વધુ પસંદ કરે છે. પ્રિફર ટુ શબ્દ છે, ખાસ ધ્યાન રાખવાનું. કેટલીક વાર એડિટિંગમાં પણ આવી ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે, તો પ્રિફર શબ્દ આવતો હોય તો ધેન નહીં મૂકવાનો, ટી ઓ ટુ, પ્રિફર સાથે ટુ જ વપરાય છે. અને પ્રિફર ઉપરથી પ્રેફરન્સ શબ્દ પણ આવ્યો છે મિત્રો. ઘણી બધી વખત કહીએ છીએ આપણે કે ભાઈ હું આ વસ્તુને પ્રેફરન્સ આપું છું, એટલે કે વધારે પસંદગી એને આપું છું. માય સિસ્ટર પ્રિફર ટી ટુ કોફી પતી ગયું. પાંચમું એક્ઝામ્પલ છે, વુડ યુ લાઈક હોટ ઓર કોલ્ડ ડ્રિંક્સ. કોઈ આવે તો આપણે મહેમાનને એવું પણ પૂછીએ કે તમને ગરમ પીણું ફાવશે કે ઠંડુ પીણું ફાવશે, હોટ ઓર કોલ્ડ ડ્રિંક તમે શું પસંદ કરશો,
અને શી કેન નોટ સ્પીક આઈધર ઇંગ્લિશ ઓર મરાઠી. શી કેન નોટ સ્પીક, તે બોલી શકતી નથી આઈધર, એટલે કાં તો અંગ્રેજી અથવા મરાઠી, તે કાં તો અંગ્રેજી અથવા મરાઠી બોલી શકતી નથી. એવા એક્ઝામ્પલ્સ તમને આપ્યા છે આઈધર ઓર, નાઈધર નોર, પ્રિફર ટુ, વુડ લાઈક થી અથવા ઓરથી. તો મિત્રો, તમે આ વસ્તુને બરાબર સમજી લેજો. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન અને શોઈંગ ઓલ્ટરનેટિવ આજે બે મહત્વના ખૂબ જ આપણે ફંક્શન્સો શીખ્યા છીએ. એ ઉપરાંત આપણે આગળ 16 ફંક્શન્સ બીજા શીખવાડ્યા છે, અને એના અગાઉના વિડીયોમાં મેં ડિગ્રી આખું ફંક્શન્સ, ડિગ્રી આખું ટોપિક બે વિડીયોમાં ચલાવ્યું છે, અને એ તમને એ વખતે આપણે મૂકેલા હતા વિડીયોઝ. જરૂર લાગશે તો આપણે ફરીથી એ વિડીયોને બતાવીશું, અથવા તો તમને પાછા મોકલી આપીશું ગમે તે કરી, અને બીજે જ્યાં સેવ કર્યા હોય ત્યાંથી. પરંતુ તમારે આ ફંક્શન્સની વાત આવે છે ત્યાં સુધી હજુ એક વિડીયો ઓર ફંક્શન્સનો કોઈ બાકી રહેતા હોય તો આપણે બતાવી દઈશું. પણ આટલા ફંક્શન્સો તો ખાસ તૈયાર કરી દો તમે, એટલાની ખાસ પ્રેક્ટિસ કરો. કારણ કે તમને મિત્રો એ કહેવા માગું છું કે 3 માર્કના કન્જક્શન્સ, 9 માર્ક્સના ફંક્શન્સ, આ કન્જક્શન્સ અને ફંક્શન એક જ વસ્તુ છે, એટલે 12 માર્ક્સ 10મા માટે અને 15 માર્ક્સ 12મા માટે, 11મા માટે ખૂબ જ ઉપયોગી છે. ખાલી ફંક્શન્સ એક ટોપિકના વિચાર કરો મિત્રો, આટલું બધું ભારાંક પર માર્ક્સનું ક્યાં આપે તમને. એટલે ખાસ તમે જો આ બરાબર વિડીયોને જોશો અને એની પ્રેક્ટિસ કરશો અને ફંક્શનને બરાબર સમજશો, તો તમારે પાસ થવા પૂરતા તો આમાંથી જ આપણે 50% પાસ થવા પાસિંગ માર્ક લઈ શકીશું. બરાબર છે મિત્રો, આ વાતને તમને વારંવાર કહેવામાં આવે છે, તમે સમજો છો, આની પ્રેક્ટિસ કરવાની, આના બીજા એક્ઝામ્પલો તમારે પણ લખવાના. મેં તો 5-5, 6-6 એક્ઝામ્પલ દરેકના આપ્યા છે, સમજાવ્યા છે. તમે પોતાની રીતે બીજા 5-5, 6-6 એક્ઝામ્પલ લખો તો જ તમને ફંક્શન્સ આવડે, એ નિશ્ચિત વસ્તુ છે. એટલે દર વખતે કહું છું કે ભાઈ, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બરાબર, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારું કામ પરફેક્ટ થશે. તો આપણે નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી દરેકને પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ.